आज आप अमुक सामान्य एवं सीम्पल दाखलाओ शीखशु जेमा विकलन एकदम सरल रीते थात हो। आ बदा दाखलाओ खास कर ध्यान रखो, कारण कि आ बदा दाखलाओ तमे जो सीखी जाशो तो आना पछीना जे स्वाध्याय आवशे एना दाखलाओ एकदम सरल लागशे। एटले बधा दाखलाओं में खास ध्यान रखो। हवे आपणे आना विकलन करवानुं के तो एक्सनो विकलन शुं थाय, तो एक्सनो विकलन एक थाय, केटलुं थाय एक, आ वस्तु याद रखो। त्यार पछी एक्स वर्गनुं विकलन के, तो एक्स वर्गनुं विकलन थशे घात आगळ आवी जाय અને ઉપરથી ઘાત માઇનસ વન કરી નાખવાના, તો બેમાંથી એક જાય તો એક, આ લખો કે ન લખો ચાલે। ત્યાર પછી પાંચ એક્સની ચાર ઘાત, અહીં રકમમાં પાંચ અચળ છે, પેલા ડી બાય ડી એક્સ લખી નાખું, પાંચ એક્સની ચાર ઘાત, હવે પાંચ અચળ પદ છે, અચળ પદ હોય એમને એમ લખી નાખવાનું અને એક્સની ચાર ઘાતનું માત્ર વિકલન કરવાનું। એક્સની ચાર ઘાતનું વિકલન કરશું, અચળ પદ પાંચ એમનામ, એક્સની ચાર ઘાતનું વિકલન ઘાત આગળ આવી જશે અને ઉપરથી ઘાત માઇનસ વન કરી નાખવાનું, પાંચ ગુણ્યા ચાર એટલે વીસ, એક્સ ચાર માલી એક જાય તો ત્રણ, આ જવાબ। સાઇન એક્સ વર્ગ, સાઇનનું વિકલન કરશું, સાઇન એક્સ વર્ગ, સાઇનનું વિકલન શું થાય, તો સાઇનનું વિકલન થાય કોસ, સાઇનની સાથે એક્સ વર્ગ આપેલું છે તો સાઇનનું વિકલન કોસ, તો કોસની સાથે પણ એક્સ વર્ગ લખવાના। હવે બીજી વસ્તુ કે અહીંયા જો સાથે એક્સ વર્ગ આવેલો છે, માત્ર એક્સ હોય તો ફરીથી વિકલન કરવું નહીં, એક્સ વર્ગ હોય તો વિકલન કરવાનું, તો ફરીથી એક્સ વર્ગનું વિકલન કોસ એક્સ વર્ગ એમ નામ, એક્સ વર્ગનું વિકલન ટુ એક્સ, આ જવાબ આવી ગયો। ત્યારબાદ સાઇન વર્ગ એક્સની પાંચ ઘાતનું વિકલન, ડી બાય ડી એક્સ સાઇન વર્ગ એક્સની પાંચ ઘાત। હવે અહીંયા આપણને સાઇનની કોઈ બે ત્રણ ચાર એવી ઘાત નહોતી આપેલી, એટલે સાઇનનું ડાયરેક્ટ કોસ કરી નાખ્યું, પરંતુ અહીંયા સાઇનનો વર્ગ આપણને આપેલો છે, તો આનું વિકલન કઈ રીતે કરવું, તો સાઇનનો વર્ગ પહેલાં ઘાત હોય આગળ લઈ લેવાની, સાઇન લખી નાખું ઘાત માલી માઇનસ એક, એટલે બે માલી એક જાય તો એક વધે એ લખવાની જરૂર નથી, ટુ સાઇન એક્સની પાંચ ઘાત। આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા વર્ગ છે એટલે વર્ગ શું કર્યો મેં, આગળ લઈ લીધો અને ઉપરથી માઇનસ એક કર્યો, બે માલી એક જાય તો એક, એ લખવાની જરૂર નથી, એક્સની પાંચ ઘાત। ત્યારબાદ વર્ગ આગળ લઈ લીધો તો સાઇનનું ફરીથી વિકલન કરવાનું, ડી બાય ડી એક્સ સાઇન એક્સની પાંચ ઘાત, હવે બે સાઇન એક્સની પાંચ ઘાત, હવે સાઇન છે એની કોઈ ઘાત નથી, સાઇનની કોઈ ઘાત નથી, એક્સની પાંચ ઘાત છે, તો સાઇનની કોઈ ઘાત નથી તો સાઇનનું વિકલન શું થાય, કોસ એક્સની પાંચ ઘાત। હવે અહીંયા એક્સની પાંચ ઘાત સાઇનની સાથે આપેલી છે એટલે એનું ફરીથી વિકલન થશે, એક્સની પાંચ ઘાત ટુ સાઇન એક્સની પાંચ ઘાત કોસ એક્સની પાંચ ઘાત, એક્સની પાંચ ઘાતનું વિકલન પાંચ એક્સની ચાર ઘાત, સાદુરૂપ આપીએ અહીંયા બે આપેલા અહીંયા પાંચ, પાંચ દુ દસ, અહીંયા એક્સની ચાર ઘાત પહેલાં લખી નાખું, ત્યારબાદ સાઇન એક્સની પાંચ ઘાત ઇન્ટુ કોસ એક્સની પાંચ ઘાત, આ જવાબ। આપણે જોઈશું છઠ્ઠો દાખલો, કોસ એક્સની ત્રણ ઘાત, આપણે આનું વિકલન કરવું હોય તો કઈ રીતે થાય, ડી બાય ડી એક્સ કોસ એક્સની ત્રણ ઘાત, હવે અહીંયા કોસની કોઈ ઘાત નથી આપેલી, એક્સની ઘાત આપેલી છે તો ડાયરેક્ટ કોસનું વિકલન કરવાનું, કોસનું વિકલન થાય માઇનસ સાઇન અને કોસની સાથે એક્સ ઘન હોવાથી સાઇનની સાથે એક્સ ઘન લખી નાખવાના, હવે અહીંયા એક્સ ઘન હોવાથી એમનું વિકલન ફરીથી થાય એક્સ ઘન, માઇનસ સાઇન એક્સ ઘન, એક્સ ઘનનું વિકલન ત્રણ એક્સ વર્ગ, આ જવાબ। ત્યારબાદ વર્ગમૂળમાં સાઇન એક્સ, તો વર્ગમૂળ સાઇન એક્સ જે છે એનું વિકલન કરવું હોય તો પહેલાં વર્ગમૂળ કાઢી નાખવાનું અને સાઇન એક્સ
ઉપર એકના છેદમાં બે ઘાત લઈ લેવાની, બરાબર? વર્ગમૂળને ઘાત સ્વરૂપે લખી નાખો. હવે આપણે આનું વિકલન કરીએ તો કોઈ પણ વસ્તુની ઘાત આપેલી હોય તો નિયમ શું કહે છે? ઘાત આગળ આવી જાય સાઈન એક્સ એમ નામ અને ઉપર ઘાતમાંથી માઇનસ વન થઈ જાય. હવે અહીંયા કૌંસમાં સાઈન એક્સ હોવાથી એમનું વિકલન ફરીથી થશે એકના છેદમાં બે સાઈન એક્સ વન બાય ટુ માઇનસ વન, એટલે માઇનસ વન બાય ટુ. સાઈન એક્સનું શું થઈ જશે? કોસ એક્સ. હવે વન બાય ટુ એટલે છેદમાં બે લઈ લો અને આ માઇનસ વન બાય ટુ છે એટલે વર્ગમૂળમાં છેદમાં હોય જશે સાઈન એક્સ, અને ઉપર વધ્યું કોસ એક્સ, તેથી અહીંયા કોસ એક્સ લખી નાખવાનું. આ જવાબ. ત્યારબાદ કોસ વર્ગમૂળ એક્સ એમનું વિકલન કરીએ. કોસ વર્ગમૂળ એક્સ તો કોસનું વિકલન શું થશે? માઇનસ સાઈન, એમની સાથે વર્ગમૂળ એક્સ છે તેથી સાઈનની સાથે વર્ગમૂળ એક્સ લખી નાખો. અને વર્ગમૂળ એક્સ હોવાથી એનું વિકલન ફરીથી થશે માઇનસ સાઈન વર્ગમૂળ એક્સ. વર્ગમૂળ એક્સનું વિકલન એકના છેદમાં બે વર્ગમૂળ એક્સ, આ વસ્તુ યાદ રાખજો. વર્ગમૂળ એક્સનું વિકલન એકના છેદમાં બે વર્ગમૂળ એક્સ, સાદુરૂપ આપી દઈએ, ઉપર માઇનસ સાઈન વર્ગમૂળ એક્સ ના છેદમાં બે વર્ગમૂળ એક્સ. ત્યારબાદ ટેન ટુ એક્સ પ્લસ થ્રીનું વિકલન ડી બાય ડી એક્સ, ટેન ટુ એક્સ પ્લસ થ્રી. તો ટેનનું વિકલન થાય સેગ વર્ગ, ટેનની સાથે ટુ એક્સ પ્લસ થ્રી છે એટલે ટુ એક્સ પ્લસ થ્રી લખી નાખું, અને ટુ એક્સ પ્લસ થ્રીનું ફરીથી વિકલન કરી નાખું ટુ એક્સ પ્લસ થ્રી. ચાલો સેક વર્ગ ટુ એક્સ પ્લસ થ્રી, ટુ એક્સ પ્લસ થ્રીનું વિકલન શું થાય? ટુ એક્સનું કેટલું થાય? ટુ, અને ત્રણનું ઝીરો, સાદુરૂપ આપી દઈએ તો બે વત્તા ઝીરો એટલે બે. સેક વર્ગ ટુ એક્સ પ્લસ થ્રી, આ જવાબ. ત્યારબાદ સાઈન એક્સ વર્ગ વત્તા પાંચ ડી બાય ડી એક્સ, સાઈન એક્સ વર્ગ વત્તા પાંચ. તો સાઈનનું વિકલન થાય કોસ, એમની સાથે છે એક્સ વર્ગ વત્તા પાંચ, એમનું ફરીથી વિકલન એક્સ વર્ગ વત્તા પાંચ. ચાલો કોસ એમ નામ એક્સ વર્ગ વત્તા પાંચ, એક્સ વર્ગ વત્તા પાંચનું વિકલન થાય ટુ એક્સ પ્લસ ઝીરો, સાદુરૂપ આપી દઈએ ટુ એક્સ પહેલાં લખી નાખો ઇન્ટુ કોસ એક્સ વર્ગ વત્તા પાંચ. ઓકે વિદ્યાર્થી મિત્રો.